ભરૂચમાં નોકરી માટે પડાપડીનો મામલો કોંગ્રેસના વાર પર ભાજપનો પલટવાર. ભાજપ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો કોંગ્રેસને વળતો જવાબ. અંકલેશ્વરની કંપનીમાં નોકરી મેળવવા હેતુ યુવાનો ગયા હતા, જે ઉમેદવાર આવ્યા હતા તે તમામ બેરોજગાર હતા તે વાત સાચી નથી. રોજગાર અંગે કરેલા વિપક્ષના આક્ષેપો તથ્યહીન ગણાવ્યા. ભાજપ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વળતો પ્રહાર કર્યો છે. અંકલેશ્વરની કંપનીમાં નોકરી મેળવવા માટે ગયેલા યુવાનોનો જે વિડીયો સામે આવ્યો હતો તેને લઈને આ સામે પ્રહાર કર્યો છે. રોજગાર અંગે કરેલા વિપક્ષના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે, તથ્યહીન કહ્યા છે. ગુજરાતે જે અત્યાર સુધીમાં રોજગારીના ક્ષેત્રમાં જે હાંસલ કર્યું છે એને ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત ગુજરાતને નીચું બતાવવાનો અને ગુજરાતે કંઈ નથી કર્યું એવું એ પ્રકારનો એક નેરેટિવ ઉભો કરવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવ્યો છે ખરેખર વખોડવા લાયક છે. હકીકતમાં તો જે કંપની દ્વારા 40-42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારીમાં જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો. એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું. એટલે એ લોકો રોજગાર વિહીન હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે. જેટલા પણ 1000 હોય 900 હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ.